सुप्रभात श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ धोरण 7 विषय संस्कृत। विद्यार्थी मित्रों, धोरण 7 ना विषय संस्कृत में तमने लोगों ने प्रकरण 5 सुधी भणी गया, जेमांथी प्रकरण 5 नो वीडियो आपणे पछी जोशू। प्रथम प्रकरण 6 माटे अभ्यास करी लईए, कारण के तमने लोकोने एकम कसोटी में पूछवामां आवेलो छे। कोई टेक्निकल प्रॉब्लम ने कारणे आपणे वीडियो वहेलो अपलोड करी शक्या नथी, एटला माटे थई तमने थोड़ो बिलेटेड मळशे, परंतु छतां पण तमे साथे समजी लेजो। विद्यार्थी मित्रों, संख्या चेप्टर धोरण 6 नी अंदर तमने लोकोने संस्कृत वांचता शीखव्यू हतुं, त्यारे आपणे शीखवामां आवेलुं हतुं के संस्कृत भाषानी अंदर घणा शब्दोनी साथे अनुस्वार करवामां आवतो नथी। अनुस्वार एटले के आपणे जे कोई पण अक्षरनी उपर मींडो मूकीए छीए एने अनुस्वार कहेवामां आवे छे, ए अनुस्वार कराते नथी। एटले अहींया सडख्या वांचवानुं नथी, परंतु संख्या वांचवानुं छे, जे आपणो गाणितिक शब्द छे संख्या, एटले के अंकोने आपणे संख्या कहीए छीए। संस्कृत भाषा छे तमने समयनी साथे चालता सौ प्रथम तमने वंदना चेप्टर आप्यु, त्यार पछी ऋतु विषेनु काव्य, दरेक ऋतुनी माहिती आपता आपणे वर्षा ऋतु विषेनु काव्य छे शीखी गयेला हता। त्यार पछी योग शीख्या, अने त्यार पछी तमे लोको पक्षी साथे पण वातचीत करता शीख्या। अत्यारे आपणे मेच चाली रह्यो छे, दरेक टीम छे रमी रही छे, तो ए प्रमाणे अहींया मेच माटे थई पण आपणने क्रिकेट माटे थई पण आપણને એક પાઠ છે આપવામાં આવેલો છે। તો ખાસ કરીને આપણે ક્રિકેટનું નામ સાંભળીએ એટલે તરત જ આપણે રન, ક્રિકેટરો જે રન દોડી રહ્યા છે એ રન આપણે જાણવાથી વધારે ઉત્સુક હોઈએ છીએ। તો અંગ્રેજીની અંદર, હિન્દીની અંદર, ગુજરાતીની અંદર તમે કેવી રીતે ક્રિકેટરો છે એ ગેમ રમે છે, એમના રન કેટલા હોય છે એ માહિતી છે જાણતા હો, તો આપણે સંસ્કૃત ભાષાની અંદર પણ એમની માહિતી કેવી રીતે જાણીએ એ માટેનો અહીંયા પાઠ આપણને આપવામાં આવેલો છે। તો સાંજના સમયે હવે જ્યારે તમે ક્રિકેટ જુઓ ત્યારે સંસ્કૃત ભાષાની અંદર પણ એકાદ બે વાક્ય બોલીએ, અને સંસ્કૃતને પણ રમતની ભાષામાં પણ આપણે સંસ્કૃત ભાષાને સાથે જોડીએ। ચિત્રની નીચે જ તમને વર્ડ આપવામાં આવેલો છે, દરેક શબ્દને વિદ્યાર્થી મિત્રો સાથે રહીને સાંભળજો। ધાવનાંક ફલકમ, સંધિ છૂટી પડે છે ત્યાં, ધાવન પ્લસ અંક પ્લસ ફલકમ, ધાવના અંક ફલકમ એટલે કે રન બતાવતો બોર્ડ। ધાવન એટલે દોડવું અર્થ થાય છે, પરંતુ અહીંયા દોડનારને આપણે રન કહીએ છીએ। તો રન અંક એટલે કે સંખ્યા, રન નો પાટિયો, રન વિશેની માહિતી આપતો જે બોર્ડ હોય છે, અથવા તમે રન બોર્ડ એવી રીતે પણ કહી શકો છો। ફલકમ શબ્દનો અર્થ થાય છે પાટિયું, અને અંક એટલે કે અંકો જે લખેલા હોય તે, એટલા માટે આપણે અહીંયા ધાવના અંક ફલકમનો અર્થ લેશું રન બોર્ડ। એટલે કે જે ટીવી ઉપર પણ તમે ઘણી વખત કોને કેટલા રન કરેલા છે એના માટેનો જે બોર્ડ આવતો હોય એને સંસ્કૃતમાં ધાવના અંક ફલકમ કહેવામાં આવેલા છે। હવે કોષ્ટકની માહિતી આપણે જોઈએ, અનુક્રમ, અનુક્રમ એટલે કે ક્રમ, કોનો કેટલામો ક્રમ અને કોનું કેટલામું નામ છે એ બતાવતું અનુક્રમ નંબર એટલે કે ક્રમ। ત્યાર પછી છે ક્રીડકઃ, ક્રીડકઃ એટલે ખેલાડી, ખેલાડીના નીચે નામ આપવામાં આવેલા છે। હવે પ્રથમ ક્રીડા એટલે પહેલી રમત, દ્વિતીય ક્રીડા એટલે બીજી રમત, તૃતીય ક્રીડા ત્રીજી રમત, ચતુર્થ ક્રીડા ચોથી રમત, પંચમ ક્રીડા પાંચમી રમત। 1 થી 12 સુધીના અંક તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા છો, એટલે કયા અંકને શું કહેવાય છે એ આવી ગયેલું છે। ત્યાર પછી તમને હોમવર્કમાં વધુ અંકો પણ શીખવવામાં આવેલા હતા, અને ન શીખેલા હોય તો આપણે ફરીથી પણ જોઈએ। હવે છે નયન છે એ કઈ કઈ રમતમાં કેટલા રન કરે છે, નયન પ્રથમ ક્રીડાયામ કેટલા રન કરેલા છે એ આપણે જોઈએ તો ષટ ત્રિશંત એટલે કે 36 રન કરેલા છે। અંકમાં ષટ પહેલા લેવાનું છે અને ત્રિશંત એટલે કે 30 પછી લેવાનું છે, 30 ને 6 સાથે ભેળવતા 36 બને છે। ત્યાર પછી છે
चत्वारिंशत, त्यार पछी छे 80 ने संस्कृत नी अंदर शुं बोलाय छे ए तमे शीखवा माटे थई। विद्यार्थी मित्रों, तमने लगभग तो पाछळना भागे दरेक अंको छे पाना नंबर 21 ऊपर आपवामां आवेला छे कि कया अंक ने शुं कहेवाय छे। ते प्रथम क्रीडामां नयन छे ए षट त्रिशत रन अंक करे छे। द्वितीय क्रीडानी अंदर 50 रन करे छे। तृतीय क्रीडानी अंदर नयन छे ते चतुर चत्वारिशत अंक छे करे छे। त्यार पछी छे चतुर्थ क्रीडानी अंदर 29 रन छे करे छे। पंचम क्रीडानी अंदर एटले के पांचमी रमतनी अंदर 9 चत्वारिशत अंक छे रन छे एमणे दोड़ेला छे। त्यार पछी विवेक छे, विवेक छे ए 20 रन, 20 एटले के 20। त्यार पछी छे 31 एटले के 31। एकादश 11, चतुर त्रिशत एटले के 34 रन छे, ए सॉरी चतुर त्रिशत एटले 34 रन छे ते करे छे। अष्टादश एटले 18 रन छे। राकेश माटे थे प्रथम क्रीडायाम, राकेश प्रथम क्रीडायाम 50, 47, 48, 50 અને 9 चत्वारिशत એમના અંક છે આપવામાં આવેલા છે। જયેશના રન છે પ્રથમ ક્રીડાયામ 10, 11, ત્યાર પછી 17, 12, 10 અને 10 આ રીતે એમના રન છે કરેલા છે। જતીનના રન જોઈએ તો 28 એટલે કે 28, 28, 29, 25, 31, 30 આ અંક છે એમના રનના બતાવવામાં આવેલા છે। હવે આપણે એમની વાતચીત સમજીએ। કોષ્ટક પ્રમાણે વાતચીત આપવામાં આવેલી છે। રમેશ વદતી ભો નિલેશ કિમ કરોતિ ભવાન, રમેશ બોલે છે ભો એટલે અરે, નિલેશ કેમ કરોતી ભવાન, ભવાન શબ્દનો અર્થ આપ એવો થાય છે। ભવતી હોય તો સ્ત્રી માટે વપરાયેલું હોય એનો અર્થ પણ આપ જ, પરંતુ ભવતી શબ્દ આપેલો હોય તો કન્યા હોય અથવા તો સ્ત્રી હોય, અને ભવાન આપેલો હોય એટલે કોઈ પણ યુવાન અથવા પુરુષ માટે આપવામાં આવેલું હોય। અરે નિલેશ, આપ શું કરી રહ્યા છો? નિલેશ વદતી ક્રિકેટ દલસ્ય ધાવના અંક ફલકમ પશ્યામી, જેને નિલેશ છે જવાબ આપે છે ક્રિકેટ દલસ્ય એટલે ક્રિકેટની ટીમનું, શ્ય પ્રત્યે લગાડતા એમને નો ની નું પ્રત્યે લગાડી શકાય। ક્રિકેટ દલ એટલે ટીમ, દલ શબ્દનો અર્થ ટીમ, જૂથ, ગ્રુપ આવા અર્થ થાય છે। અહીંયા આપણે ક્રિકેટની ટીમ લેશું। ક્રિકેટ ટીમનું ધાવના અંક ફલકમ એટલે રન બોર્ડ, જેને સ્કોર બોર્ડ પણ કહી શકાય। સ્કોર બોર્ડ પશ્યામી એટલે કે જોઉં છું, ક્રિકેટની ટીમનું રન બોર્ડ જોઉં છું અથવા સ્કોર બોર્ડ જોઉં છું। રમેશ વદતિ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવના અંકા, રમેશ બોલે છે ભાવિકસ્ય, જો વિદ્યાર્થી મિત્રો વારંવાર કહું છું સ્ય પ્રત્યે લગાડતા નો ની નું અર્થ લેવાનું, ભાવિકના પ્રથમ ક્રીડાયામ પ્રથમ રમતમાં કતિ કેટલા ધાવના અંક રન છે, દોડવાના અંકો કેટલા છે એટલે કે રન, ભાવિકને પ્રથમ રમતમાં કેટલા રન છે, ત્યારે નિલેશ છે એ ફરીથી રન બોર્ડ સ્કોર બોર્ડ છે જોશે, અને આપણે પણ જોઈએ કોના પૂછવામાં આવેલા છે તો કે ભાવિકના પૂછવામાં આવેલા છે, ભાવિકના પ્રથમ ક્રીડામાં કેટલા રન છે। નિલેશ વદતિ 1 ચત્વારિશત, વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાવિક નામ છે તમને આપવામાં આવેલું નથી, પણ એ જગ્યાએ કદાચ સોરી નીચે બોર્ડ છે આપવામાં આવેલું છે એમાં તમારે ઉમેરવાનું રહેશે। નિલેશ 1 ચત્વારિશત એટલે નિલેશ છે એ કહે છે 1 ચત્વારિશત એટલે કે 41, ચિત્રમાં બાજુમાં તમને નામ સાથે આપવામાં આવેલા છે એમના રન।
रमेशः वदति द्वितीय क्रीडायां रमेश बोले छे बीजी रमत मा नीलेशः वदति चतुस्त्रिशत एटले के चौत्रीस नीलेश बोले छे चौत्रीस रमेशः वदति तृतीय क्रीडायां हवे अहीं अधूरु वाक्य बोले छे सीधू पहली रमत मा बीजी रमत मा त्रीजी रमत मा ए रीते पूछे छे एटले तृतीय क्रीडायां त्रीजी रमत मा नीलेशः वदति अष्टविंशति एटले के अठ्यावीस रमेशः वदति चतुर्थ क्रीडायां रमेश बोले छे चौथी रमत मा नीलेशः वदति पंचाशत नीलेश बोले छे पचास रमेशः वदति पंचम क्रीडायां रमेश बोले छे पांचमी रमत मा नीलेशः वदति नव त्रिंशत नीलेश बोले छे ओगणचालीस नव त्रिशत एटले के ओगणचालीस रमेशः वदति अहो नीलेश निरवश्य का स्थिति रमेश बोले छे अरे नीलेश निरवनी शू स्थिति छे नीलेशः वदति सः प्रथम क्रीडायां त्रयोत्रिंशत धावना अंक करोति नीलेश बोले छे तेणे प्रथम रमत मा तेत्रीस त्रयत्रिशत एटले तेत्रीस धावना अंकान एटले रन करोति एटले करेला छे तेणे प्रथम रमत मा तेत्रीस रन करेला छे रमेशः वदति द्वितीय क्रीडायां रमेश बोले छे बीजी रमत मा नीलेशः वदति एकविंशति धावना अंक एटले के एकवीस रन विद्यार्थी मित्रों पाठ्यपुस्तक साथे राखो जेथी करीने तमे दरेक वाक्यनो अनुवाद छे ई सारी रीते समझी शको एटला माटे थई आपणे अहींया नीलेश छे रमेश ने पूछी रह्यो छे रमेश जवाब आपी रह्यो छे ए वातचीत छे आपणे समझी शकीए नीलेश छे ए पूछे छे अहींया भाविकना रन छे पूछवामां आव्या त्यार पछी नीरवना अंको छे पूछी रह्यो छे नीलेश रमेश छे नीलेश ने पूछी रह्यो छे नीरवना रन केटला छे ते माटे थई तो नीरवना पहली बीजी रमतनी अंदर एकविंशति धावना अंक एटले के एकवीस रन छे रमेशः वदति तरही तस्य तृतीय क्रीडायां का स्थिति तरही एटले तो तस्य एटले तेनी तृतीय क्रीडायां एटले त्रीजी रमतमां का स्थिति एटले शुं स्थिति छे तेनी त्रीजी रमतमां शुं स्थिति छे नीलेशः वदति चत्वारिशत चालीस रमेशः वदति उत्तमं चतुर्थ क्रीडायां रमेश कहे छे सारू श्रेष्ठ अने चौथी रमतमां नीलेशः वदति षट त्रिशत नीलेश बोले छे छत्रीस रमेशः वदति अंतिम क्रीडायां नीरवः कति धावना अंकान करोति अंतिम क्रीडायां एटले के पंचम क्रीडायां पण कही शकाय अने छेल्ली रमतमां नीरवे केटला रन करेला छे नीलेशः वदति सम्यक अस्ति सारा छे द्विचत्वारिशत एटले के बेतालीस रमेशः वदति पश्य शालिनस्य प्रथम क्रीडायां षट त्रिशत धावना अंक रमेश बोले छे जो शालिनना पहली रमतमां छत्रीस रन छे नीलेशः वदति आम द्वितीय क्रीडायां तस्य सप्त त्रिशत नीलेश बोले छे हा बीजी रमतमां पण तेना साड़त्रीस छे रमेशः वदति तृतीय क्रीडायां अधिकम न अस्ति त्रीजी रमतमां वधारे न अस्ति एटले न थी केवलम षोडश मात्र षोड अथवा फक्त षोड एम पण कही शकाय नीलेशः वदति सत्यम चतुर्थ क्रीडायां अपि षट्विंशति साचू चौथी रमतमां पण छवीस रन छे रमेशः वदति तरही पंच क्रीडायां सह अधिक तो पांचमी रमतमां तेना वधारे छे अष्टचत्वारिशतम धावनांकम प्राप्तम करोति अड़तालीस रन प्राप्त करेला छे पांचमी रमतमां तेणे अड़तालीस रन प्राप्त करेला छे विद्यार्थी मित्रों नीचेनो कोष्टक छे तमारे ऊपरना संवादना आधारे पूर्ण करवानुं रहेशे भाविकना प्रथम क्रीडामां केटला रन छे तो प्रथम थी फरीथी पाठने साथे लो भाविकना प्रथमम क्रीडायां धावना अंक
तो प्रथम क्रीडायाम एक चत्वारिशम एटले तमारे अहिया अंक लखवानो छे, 41 ने अंक में केवी रीते लखी शकाय छे ते। द्वितीय क्रीडायाम चतुस्त्रिशत एटले के तमारे 34 छे ते लखवाना छे। बीजी रमत में द्वितीय क्रीडानी अंदर तमारे 34 अंक में केवी रीते लखाय छे चतुस्त्रिशत ते लखवाना छे। एटले आ कोष्टक तमारे पाकी बुकनी अंदर बनाववानुं अने एनी अंदर छे तमारे आ अंको लखवाना। बाकीनुं जे छे तमारा पाठ्यपुस्तकनी अंदर आपेला शब्दार्थ पाकी बुकमां एक एक वाक्यनी नीचे अनुवाद लखता जजो, संस्कृत पण लखजो अने अनुवाद पण लखजो। त्यार पछी आ कोष्टक आपेलुं छे ए लखी एनी अंदर अंको लखजो, त्यार पछी होमवर्क पेज आपवामां आवे ते लखजो अने बाकी पाठ्यपुस्तकमां तमे तमारी रीते स्वाध्यायने समझवानो प्रयास करजो। आ रीते छे तमारा बाजूमां अंकमां जे कोष्टक आपेलुं छे एना आधारे तमे पूर्ण करी शकशो। धन्यवाद।